વહાલા વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે. આ ઉપરાંત રિઝલ્ટને તમે તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકશો, અને દોસ્તો જો સીટ નંબર ન હોય તો સીટ નંબર વગર પણ માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ કેવી રીતે જોઈ શકશો એના વિશે પણ આપણે વાત કરીશું. માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, રિઝલ્ટને સીટ નંબર સાથે તો બધાને જોતા આવડે છે, પણ સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ લખીને કેવી રીતે જોવું એના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું. પણ પ્રેક્ટિકલ એક બે વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ હું તમને બતાડું એવું તમારે વિડીયો જોઈતો હોય તો આ વિડીયો ઉપર મિનિમમ 2000 વિદ્યાર્થીઓને લાઈક આવી જશે. એટલે પ્રેક્ટિકલ રિઝલ્ટ હું તમને ચેક કરીને પણ નામ ઉપરથી સર્ચ કરીને તમને રિઝલ્ટ ઓપન કરીને બતાડીશ, એટલે પ્રેક્ટિકલ તમને સમજાઈ જાય. માટે 2000થી વધારે વિદ્યાર્થીઓને આ વિડીયોને લાઈક કરવાનો છે, તો લાઈક કરી દેજો, શેર પણ કરી દેજો. હવે દોસ્તો, રિઝલ્ટને જોવા માટેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે સીટ નંબર ઉપરથી અને સીટ નંબર વગર નામ ઉપરથી પણ રિઝલ્ટને ચેક કરી શકશો. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો દોસ્તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને લીલા રંગના ધોરણ 12 પરિણામ કૌંસમાં રિઝલ્ટ 2022નો એક બોક્સ જોવા મળશે. જો તમારી પાસે સીટ નંબર હોય તો બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જો સીટ નંબર ન હોય તો ચોથું બોક્સ છે ધોરણ 12 પરિણામ કૌંસમાં નામ પરથી જોવા માટે, તો એ ચોથા બોક્સ ઉપર ક્લિક કરીને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ લખીને તમે રિઝલ્ટને જોઈ શકશો. હવે એના માટેનો વિડીયો મેં તમને કીધું એમ કે આ વિડીયો ઉપર 2000 લાઇક આવી જશે, એટલે હું તમને ચોથા બોક્સ ઉપર ક્લિક કરીને રિઝલ્ટને કેવી રીતે નામ લખીને સર્ચ કરવું એ પણ હું તમને બે વિદ્યાર્થીના ઉદાહરણ માટે તમને સમજાવીશ, એટલે તમને પ્રેક્ટિકલ સાવ સમજાઈ જશે. માટે વિડીયોને લાઇક કરી દેજો. ચાલો, તો અત્યારે હું સીટ નંબરવાળા બીજા બોક્સ ઉપર ક્લિક કરું છું, ધોરણ 12 પરિણામવાળા. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને લખેલું છે એસટીડી 12 કોમર્સ એન્ડ આર્ટ્સ રિઝલ્ટ. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. કૌંસમાં પણ એવું લખ્યું છે કે સૌથી ઝડપી જોઈ શકાય માટે અહીંયા 3 લિંક આપી છે, કારણ કે રિઝલ્ટના દિવસે એકસાથે બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ રિઝલ્ટ જોતા હોય તો રિઝલ્ટ સર્વર ડાઉન થઈ જાય અને દોસ્તો રિઝલ્ટ ઓપન ન થાય. માટે દોસ્તો અહીંયા લિંક 1 પણ આપી છે, ઓપન ન થાય તો લિંક 2 પણ આપી છે, લિંક 3 પણ આપી છે. માટે દોસ્તો કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકશો. હવે દોસ્તો, રિઝલ્ટ કઈ તારીખે આવશે તો ઉપર લખ્યું છે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 1 કે 2 જૂનથી 8 જૂન દરમિયાન મુકાઈ જશે. દોસ્તો તમને ખબર છે કે ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે અને બોર્ડે પણ એવું કીધું છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયા અથવા તો દોસ્તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ મુકાઈ જશે. મે મહિનો તો જતો રહ્યો છે, પૂરો થઈ ગયો છે. હવે દોસ્તો જૂન મહિનાનો પહેલું અઠવાડિયું એટલે કે 1 તારીખથી લઈને 7 તારીખ સુધીમાં રિઝલ્ટ તમારું મુકાઈ જશે. તો દોસ્તો આજે 1 તારીખ તો થઈ ગઈ છે, તો રિઝલ્ટ બને એટલી જલ્દી મુકાઈ જશે. મારું એવું માનવું છે 2, 3, 4 અથવા 5 તારીખે તમારું રિઝલ્ટ છે એ ઓનલાઈન મુકાઈ જશે. માટે દોસ્તો અપડેટ મેળવવા માટે www.mygkguru.in આ વેબસાઇટને ડેઈલી વિઝિટ કરતા રહેજો. અહીંથી તમને બધી ઇન્ફોર્મેશન સૌથી ફાસ્ટ મળશે અને દોસ્તો રિઝલ્ટ મુકાશે ત્યારે પણ સૌથી ફાસ્ટ તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો. હવે દોસ્તો વિડીયોને ખાસ તમે લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો. 2000થી વધારે લાઇક આવવી જોઈએ દોસ્તો. માટે હું તમને નવો વિડીયો તરત આવતીકાલે બને તો આવતીકાલે, પરમ દિવસે બને તો પરમ દિવસે હું તમને ડિટેલમાં સમજાવીને બતાવીશ કે રિઝલ્ટને નામ સર્ચ કરીને રિઝલ્ટને કેવી રીતે જોવું. એમાં પણ દોસ્તો થોડીક વસ્તુને ધ્યાન રાખવાની છે, માટે એ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અધરવાઇઝ દોસ્તો નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવામાં તમને મુશ્કેલી આવશે. માટે દોસ્તો લાઇક કરી દેજો અને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો. બાકી દોસ્તો આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.